માતવ ક્યાંય નથી, લેખક હરીન્દ્ર દવે. ચેપ્ટર 23. દેવર્ષિઓમાં હું નારદ છું. સરસ્વતી નદીના પ્રલંબ પટ પર એક અગાઉ ક્યારેય ન જોયેલી કુટીર જોઈ દેવર્ષિ નારદે વિસ્મય અનુભવ્યું. અહીં કોઈ ઋષિ આવીને વસ્યા હશે કે કોઈ શિકારે નીકળેલા રાજાનો મુકામ હશે? નારદે નિશ્વાસ મૂક્યો. હવે તો રાજાઓ જંગલમાં શિકાર કરવા શા માટે નીકળે? કુરુક્ષેત્રમાં એક વિરાટ શિકાર આરંભવાનો હતો. કદાચ અત્યારે આરંભાઈ ચૂક્યો હશે. માણસને સરસંધાન કરી જીવતા માણસની છાતી નિશાન તરીકે મળતી હોય તો એ પ્રાણીઓને શોધવા શા માટે જાય? એ કુટીરની પાસે એક યજ્ઞવેદી પ્રજ્વલી રહી હતી. કોઈક ત્યાં બેસી પ્રાતઃકાળની આહુતિ આપી રહ્યું હતું. કોણ હશે? જ્યારે આંખોએ આર્યવત એક અનોખા પાગલપણાથી છવાઈ ગયું હતું, જ્યારે પુરોહિતો યજ્ઞમાં પોતાના યજમાન શત્રુઓને આહુતિ તરીકે ધરી રહ્યા હતા, ત્યારે અહીં સરસ્વતી નદીને કિનારે ઉગતા સૂર્યની પૂજા કરવાની અને આહુતિ ધરાવવાની ફુરસદ કોને મળી હશે? જે અમારો દ્વેષ કરે છે અને જેમનો અમે દ્વેષ કરીએ છીએ, તેમને એ રુદ્રોની ભયંકર દાઢમાં, એ રુદ્રોના જડબામાં અમે મૂકીએ છીએ, મુખમાં સ્થાપીએ છીએ. ના મંત્રોચ્ચારણો સાથે અત્યારે કુરુક્ષેત્રમાંનો પ્રત્યેક રાજવી યજ્ઞમાં આહુતિ આપતો હશે, ત્યારે વેદમંત્રોના સુરો પ્રગટાવતું આ કોણ હશે? જરા નજીક ગયા અને એક પડછંદ પુરુષને પદ્માસન વાળી બેઠેલો જોયો. એ બ્રાહ્મણ નહીં પણ ક્ષત્રિય હતો અને આહુતિ મંત્રો ઉચ્ચારી રહ્યો હતો. હિમાલયના શિખર જેવા ગૌર વર્ણવાળો અને એવી જ વિરાટ કાયાવાળો એ પુરુષ સામે પ્રજ્વલતા અગ્નિને સ્થિર આંખે જોઈ રહ્યો હતો. તપયે સ્વાહા, તપ્તયે સ્વાહા, તપ્તમાનાય સ્વાહા, તપ્તાય સ્વાહા, ધર્માય સ્વાહા, નિષ્કૃત્યે સ્વાહા. તપ માટે, તપ કરનારને માટે, તપમાં યોજાયેલા માટે, તપ કરી સિદ્ધ થયેલાઓ માટે, ધર્મ માટે, નિષ્કામ કર્મ માટે આહુતિ આપનાર આ માનવીનો બુલંદ અવાજ વાતાવરણમાં એકાકી પછડાઈને જાણે પાછો પડતો હતો. એની યજ્ઞવેદીમાં અપાતી પ્રત્યેક આહુતિ સાથે યજ્ઞજ્વાળાઓ લપકારા મારીને ઉપર ને ઉપર જઈ રહી હતી. નારદને આગની લપકતી જ્વાળાઓમાં એક વિરાટ અગ્નિકુંડ દેખાયો. એ કુંડમાં મહાકાય ભીષ્મને હોમાતા એમણે જોયા. પ્રચંડ દ્રુપદ એ અગ્નિમાં ભસ્મીભૂત થતો હતો. શસ્ત્રજ્ઞ દ્રોણાચાર્ય જાણે કૂદીને એ અગ્નિમાં ઝંપલાવતા હતા. કૌરવો અને પાંડવોના 9 લોહિયા પુત્રો પાગલ થઈને અગ્નિમાં ઝંપલાવવા દોડતા હતા. અસંખ્ય યુવાનો, મહારથીઓ, અતિરથીઓ, સવારો, અશ્વો, ધીર અને વીર યોદ્ધાઓ, સેવકો, પરિચારકો બધા જ જાણે એ અગ્નિકુંડ પ્રતિ ધસતા હતા. અગ્નિકુંડ પ્રચંડ બનતો જતો હતો. નારદ હપકીને તે જોઈ રહ્યા. પ્રબળ અને ઉદાર કર્ણ પણ એ જ્વાળાઓમાં સળગી રહ્યો હતો. વીર ઘટોત્કચ અને અભિમન્યુનું તાજું માંસ એ અગ્નિમાં શેકાતું હતું. દુશાસન, વિકર્ણ અને અન્ય કૌરવ બંધુઓ એમાં હોમાતા હતા. દુર્યોધન, જયદ્રથ, શલ્ય, ધુષ્ટધુમ્ન, ધુષ્ટકેતુ, શિખંડી, મગધરાજ સહદેવ વગેરે એમાં હોમાઈ રહ્યા હતા. આખરે દ્રૌપદી, નકુળ, સહદેવ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિરને પણ એમાં હોમાતા નારદે જોયા. પેલો પ્રચંડ ને પડછંદ માણસ પણ આહુતિ આપતા આપતા પોતે જ અગ્નિમાં કૂદી પડ્યો અને છેલ્લે એક વિરાટ વ્યક્તિત્વ, આ પ્રચંડ અગ્નિનું કોઈ જુદું જ રૂપ, એ અગ્નિ સાથે એકાકાર થવા તલસી રહેલું દેખાયું. એ કોનું રૂપ હતું? નારદે એ ક્યારેક જશોદાના નેત્રોમાં જોયું હતું, રાધાના હૃદયમાં જોયું હતું, જરાસંગના ભયમાં જોયું હતું, દેવકીના વાત્સલ્યમાં જોયું હતું. કૃષ્ણ, કૃષ્ણ તમે પણ? એ ચિત્કારી ઉઠ્યા. આહુતિ આપી રહેલા પુરુષે પાછળ જોયું. એણે છેલ્લી આહુતિઓ ઉચ્ચારી. યમાય સ્વાહા, અંતકાય સ્વાહા, મૃત્યવે સ્વાહા. યમદેવતાને સહુત હો, કાળદેવતાને સારી આહુતિ હો, મૃત્યુદેવતાને સારી આહુતિ હો. નારદના કાન પર આ શબ્દો અથડાયા. હવે કંઈક તેઓ સ્વસ્થ થયા. તેઓ અત્યારે
કોઈ આકાશને છાવરી દેતા વિરાટ અગ્નિકુંડ પાસે નથી, પણ સરસ્વતી નદીના કિનારે સ્થપાયેલી નાનકડી યજ્ઞવેદીમાં યદુનંદન બલરામ દ્વારા અપાતી આહુતિને જોઈ રહ્યા છે એ યાદ આવ્યું. તો આ પ્રાતઃકાળના ઉજ્જવળ પ્રકાશમાં દેખાયેલું દુઃસ્વપ્ન એ શું હતું, અને યાદવ પ્રવીર બલરામ શા માટે અહીં છે અને અત્યારે આહુતિ આપી રહ્યા છે? દેવર્ષિ, બલરામે કહ્યું, તમે સમયસર આવી પહોંચ્યા. અત્યારે બધા જ ઋષિઓ ઋત્વિજો કુરુક્ષેત્રમાં પોતપોતાના યજમાનો માટે આહુતિઓ આપવા ગયા છે. ત્યારે આહુતિને અંતે શાંતિપાઠ કરી આશીર્વાદ આપનાર ઋષિ માટે જ હું પ્રાર્થના કરતો હતો. મારા કેવા ભાગ્ય કે દેવોના ઋષિ સામે ચાલીને પધાર્યા. પુરોહિતના ખાલી આસન પર બિરાજી નારદે વિધિપૂર્વક આહુતિનું સમાપન કર્યું. પછી શાંતિપાઠની વાચના કરી. શાંતિપાઠનો એક એક શબ્દ નારદને કોઈ ભાંગતી ઇમારત જેવો લાગતો હતો. તેઓ એક એવી માગણી કરતા હતા જેનો મેળ આખાએ વાતાવરણમાં ક્યાંય બેસતો ન હતો. બલરામે ઊભા થઈ દેવર્ષિના ચરણોને સ્પર્શ કર્યો. નારદે કહ્યું, બલરામ, તમને અત્યારે શું આશીર્વાદ આપું? કૌરવો, પાંડવો, પાંચાલો, યાદવો, મગધીઓ સૌ કોઈ સર્વનાશના એક વિરાટ ખેલમાં રોકાયા છે. હું એટલું જ કહીશ, તમને તમારી શાંતિ સાંપડો. અત્યારે તો એ પણ ઘણા મોટા આશીર્વાદ છે દેવર્ષિ, બલરામે કહ્યું. હું અત્યારે મારા મનની શાંતિ ગુમાવી બેઠો છું. મારો ભાઈ આજે મારો નથી, મારું સૈન્ય મારું નથી, કોઈ મારું સાંભળતું નથી, યુધિષ્ઠિરને રાજ્યનો મોહ જતો નથી, દુર્યોધનને શાણ પણ સૂઝતું નથી. કૃષ્ણ, એ જો પાંડવોને પક્ષેથી ખસી ગયા હોત તો પણ આ મહાયુદ્ધ ન થયું હોત. બલરામ, કૃષ્ણ ધર્મના પક્ષે છે એ તમે કેમ ભૂલો છો? નારદે પૂછ્યું. કૃષ્ણ અને બલરામ વચ્ચે કુરુક્ષેત્રના યુદ્ધ વિશે કંઈક કલહ થયો છે એ તો દેવકીના શબ્દો પરથી નારદ પામી શક્યા હતા, પણ એ કલહના મૂળ આટલા ઊંડા હશે તેનો ખ્યાલ નારદને ન હતો. કૃષ્ણ ધર્મના પક્ષે છે પણ દુર્યોધનના પક્ષમાં જ ન્યાય રહ્યો છે એ કેમ જોતા નથી? મેં એકાંતમાં વારંવાર કૃષ્ણને કહ્યું છે, સર્વ સંબંધીઓ વિશે સમાન વૃત્તિથી વર્તો. પાંડવ જેવા આપણા સંબંધી છે એવો જ દુર્યોધન પણ છે. પાંડવોને તમે જેમ સહાય કરો છો એમ કોઈ કોઈ વાર દુર્યોધનને પણ સહાયતા કરો, પણ કૃષ્ણે એ માન્યું નહીં. ક્ષત્રિયોનું કુળ હવે કાળે કરીને પાકેલા ફળ જેવું છે. હવે તો એ ડાળી પરથી પડવાનું જ અને મહાકાળના ઉદરમાં જવાનું. તમે જો માનતા હતા કે દુર્યોધનનો પક્ષ સાચો છે તો એના પક્ષે લડવા કેમ ના ગયા? નારદે પૂછ્યું. નારદ, આ જિંદગીમાં મેં ઓછા યુદ્ધ નથી કર્યા. યુદ્ધ એટલે સંહાર, સર્વનાશ, એટલું જ હું જાણું છું. માંસ અને રુધિરનો એ કાદવ થવા નિર્માયો જ છે, ત્યારે પરિસ્થિતિને જો રોકી ન શકું તો છેવટે એમાં સહાયક તો ન બનું? નારદ બલરામને જોઈ રહ્યા. બલરામના ચહેરા પર વ્યગ્રતા દેખાતી હતી. એમની આંખોમાં અગાઉ જે ચંચળતા જોઈ હતી તેનું સ્થાન આજે ઉદાસીનતાએ લીધું હતું. બલરામે કહ્યું, નારદ, તમે કૃષ્ણને શોધવા નીકળ્યા છો અને આટલા વર્ષોમાં કૃષ્ણને મળ્યા વિના પણ ઘણી રીતે કૃષ્ણને પામ્યા છો. હું કૃષ્ણની સાથે મોટો થયો છું. કૃષ્ણ મને હંમેશા પ્રાતઃકાળે પૂજા કરીને પ્રણામ કરે છે. એ જ્યાં પણ હોય ત્યાં મને માનસ પ્રણામ કર્યા વિના દિવસનો આરંભ કરતા નથી. છતાં અમને રોજબરોજ સાથે રહેનારાઓને કૃષ્ણ સમજાતા નથી. ધર્મની સ્થાપના એનો આદર્શ છે, પણ ધર્મની સ્થાપના ક્યાં ભોગે? આટલી ઔક્ષણી સેના હોમીને? બલરામે આર્દ્રતાથી પૂછ્યું. જો ધર્મ સ્થપાતો હોય તો આ બહુ નજીવી કિંમત કહેવાય, નારદે કહ્યું. બલરામ, તમે શાસક તરીકે દુનિયાને જોઈ છે, નેતા તરીકે સૌના સત્કાર જીલો છો. હું ધર્મરક્ષક તરીકે દુનિયામાં ભટકું છું અને જોઈ શકું છું કે ધર્મનો લોપ થતાં સંસ્કૃતિનો લોપ થઈ રહ્યો છે, અને એવી દુનિયા રહે તેના કરતાં દુનિયા લોપાઈ જાય તો વધારે સારું. નારદ, બલરામ આશ્ચર્યથી નારદ સામે જોઈ રહ્યા. મને કહો તો ખરા, તમને કૃષ્ણ ક્યાં મળ્યા, ક્યારે મળ્યા, કેમ? નારદના અચંબાનો પાર ના રહ્યો. તમે ભૂલી ગયા કે મારો હજી કૃષ્ણ સાથે મેળાપ થવાનો બાકી છે? બલરામના આ પ્રશ્ને નારદને અપાર ગૂંચવાડામાં મૂકી દીધા હતા. તમે કૃષ્ણના જ શબ્દો બોલી રહ્યા છો દેવર્ષિ. જ્યારે મેં કૃષ્ણને આ વાત કહી ત્યારે બરોબર આ જ શબ્દોમાં એમણે મને ઉત્તર આપ્યો હતો. તમને આ કૃષ્ણે જ કહ્યું કે પછી કૃષ્ણની શોધમાં તમે કૃષ્ણમય બની ગયા છો?
આનો મારી પાસે કોઈ ઉત્તર નથી, નારદે કહ્યું. પણ હું આ એક અજંપો લઈને નીકળ્યો હતો. આ દુનિયામાં ધર્મની સ્થાપના એકમાત્ર કૃષ્ણ જ કરી શકે એમ છે, અને જો એ પણ ન કરી શકે તો અધર્મનો ક્ષય ભલે થતો, ભલે ખેલાતું આ કુરુક્ષેત્ર, અને ભલે હોમાતા આ સારા નરસા સર્વ ક્ષત્રિય કુળો. અશ્વના દાબડા દૂર સંભળાઈ રહ્યા. નારદ અને બલરામ બંને એ દિશામાં કાંડ માંડ્યા. દેવર્ષિ, બલરામે વ્યથિત અવાજે કહ્યું, આખરે જે નિર્ધારિત હતું એ આરંભાઈ ચૂક્યું છે. શું? કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. અશ્વ પર મારો અંગત પરિચારક સત્યવર્મા આવી રહ્યો છે. મેં એને કુરુક્ષેત્રના સમાચારોની ભાળ મને અહીં આપતા રહેવાનું કામ સોંપ્યું છે, બલરામે કહ્યું. અશ્વ નજીક આવી પહોંચ્યો. સત્યવર્મા અશ્વ પરથી નીચે ઉતર્યો. એણે પ્રથમ દેવર્ષિ નારદને પ્રણામ કર્યા, પછી બલરામને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, યુદ્ધ આરંભાઈ ચૂક્યું છે. અર્જુને ભીષ્મના ચરણોમાં પુષ્પગ્રથિત બાણ પાઠવી પ્રણામ કર્યા. ભીષ્મે અર્જુનના મસ્તક પર બાણને પસાર કરી આશીર્વાદ આપ્યા, અને પછી માનવ જાતે ઇતિહાસમાં નથી જોયું એવું ભીષણ યુદ્ધ આરંભાયું. સત્ય, બલરામે કહ્યું, આ ઘણા દુઃખદ વર્તમાન છે. કોઈ છેવટની ક્ષણનો ચમત્કાર ન થયો? થયો હતો. બંને પક્ષના સૈન્યો સ્તબ્ધ થઈ ગયા હતા. એક ક્ષણ એમ થતું હતું કે પાંડવો યુદ્ધમાંથી હટી જશે, સત્યવર્માએ કહ્યું. શું કહે છે સત્ય? બલરામે અધ્ધર શ્વાસે પૂછ્યું. નારદ પણ કંઈક ઉન્મન બની સત્યના અહેવાલને સાંભળી રહ્યા. વાસુદેવ કૃષ્ણ અર્જુનના રથના અને પાંડવોના સૈન્યના સારથી બન્યા છે, એ તો આપ જાણો જ છો. કૃષ્ણ અર્જુનને બંને સૈન્યોની ઝાંખી મળે એ માટે રથ વચ્ચે લઈ આવ્યા, અને શું થયું એ તો ખબર નથી, પણ ગાંડીવ ધનવાએ પોતાનું ગાંડીવ ઉતારીને નીચે મૂકી દીધું, અને આસપાસના થોડા લોકો સાંભળે એમ કહ્યું, હું આ યુદ્ધરૂપી ઘોર પાપ નહીં આચરું. પછી શું થયું? નારદે પૂછ્યું. વાસુદેવ અને અર્જુન વચ્ચે કંઈક લાંબી વાત ચાલી. વાસુદેવે કહ્યું, પાર્થ, આ યુદ્ધ તું નથી લડતો, ધર્મ લડે છે, તું તો નિમિત્ત માત્ર છો. અર્જુન વાસુદેવના શબ્દોને અમૃતની માફક પી રહ્યો. સત્યવર્માએ કહ્યું. એક ઊંડો શ્વાસ લઈ સત્યવર્માએ કહ્યું, ભીષ્મ અને દ્રોણ કંઈક સ્તબ્ધ બનીને, કર્ણ અને યુધિષ્ઠિર ઉદાસ બનીને, તથા દુર્યોધન અને શકુની ઉત્સાહિત બનીને આ પરિસ્થિતિ જોઈ રહ્યા હતા. અને ત્યારે વાસુદેવે કહ્યું, અર્જુન, આ જીવ અજીવ સઘળી સૃષ્ટિનો સ્રષ્ટા અને સંહારક બંને હું જ છું. મહારાજ, ઘણા કહેતા હતા કે વાસુદેવ ભગવાનનો અવતાર છે, પણ પહેલી જ વાર વાસુદેવના મુખેથી આ વાત સૌ કોઈને સાંભળવા મળી. નારદની આંખો સજળ બની ગઈ. આ યુગમાં એક આવો મહાન માણસ સદેહે હરતો ફરતો હતો, અને પોતે હજી એને મળ્યા પણ નથી. સત્યવર્માએ કહ્યું. ભગવાન વાસુદેવે અર્જુનને ગંભીર અવાજે કહ્યું, અર્જુન, આ સર્વ પ્રાણીઓનો આત્મા, મિત્ર અને ઈશ્વર હું છું. એમના આ શબ્દો જેમ જેમ કર્ણોપકર્ણ ફેલાતા ગયા, એમ અર્જુનના રથની આગળ બેઠેલા ભગવાન વાસુદેવ તરફ સૌ કોઈ નવા આદર અને નવા પૂજ્યભાવથી જોઈ રહ્યા. તેમણે અર્જુનને કહ્યું, હું ગતિવાળાઓની ગતિ, વશ કરનારાઓમાં કાળ, ગુણોની સમાન સ્થિતિ અને ગુણવાન પદાર્થમાં સ્વાભાવિક ગુણ હું છું. હું ગુણવાળા પદાર્થોનું પ્રથમ કાર્ય, હું મોટા પદાર્થોમાં મહત તત્વ, સૂક્ષ્મ પદાર્થોમાં સૂક્ષ્મ જીવ અને દુર્જય પદાર્થોમાં મન હું છું. વેદોનું અભિવ્યક્તિ સ્થાન બ્રહ્મા હું છું. મંત્રોમાં ત્રણ અક્ષર વાળો ઓમકાર હું છું. સર્વ દેવોમાં ઇન્દ્ર હું છું. આદિત્યમાં વિષ્ણુ હું છું. સત્યવર્માની જીભેથી અસ્ખલિત વાણી પ્રવાહ વહેતો હતો. બલરામ અને દેવર્ષિ નારદ બંને એક ચિત્તે સાંભળી રહ્યા હતા. સત્યવર્મા જ્યારે આ શબ્દ બોલતો હતો ત્યારે કૃષ્ણનો કોઈક અંશ તેમનામાં પ્રગટતો હોય એવો અનુભવ બંને કરતા હતા. સત્યવર્મા કૃષ્ણના શબ્દોને આગળ કહી રહ્યો હતો. અક્ષરોમાં આકાર હું છું, છંદોમાં ગાયત્રી હું છું,
બ્રહ્મર્ષિઓમાં ભૃગુ હું છું, રાજર્ષિઓમાં મનુ હું છું, દેવર્ષિઓમાં નારદ હું છું, દેવર્ષિઓમાં નારદ હું છું. આ શબ્દો આવતા જ નારદ ચમકી ઉઠ્યા. સત્યવર્માએ પોતાના શબ્દો અડધેથી અટકાવી દીધા અને નારદને પ્રણામ કર્યા. બળરામે નારદને પ્રણામ કરતાં કહ્યું, મેં હજી હમણાં જ પૂછ્યું હતું દેવર્ષિ કે તમે કૃષ્ણને ક્યારે મળ્યા. મને શી ખબર કે અમે કૃષ્ણને મળીને કોરા રહ્યા અને તમે કૃષ્ણને મળ્યા વગર કૃષ્ણમય બની ગયા. નારદ જાણે હજી એ સ્વપ્નમાં હતા. એમની દ્રષ્ટિ સમક્ષ કુરુક્ષેત્રનું મેદાન આવી ઊભું. એમાં ધનુર્ધારી પાર્થના રથના અશ્વની દોરી હાથમાં રાખી રહેલા કૃષ્ણનો ગંભીર અવાજ આખા એ વાતાવરણને ભેદી દેતો હતો. દેવર્ષિઓમાં નારદ હું છું.